આઠમના દિવસે છેલ્લા બે દાયકાથી વરાછામાં કડવા પાટીદાર સમાજના કુળદેવી ઉમિયા માતાજીની મહાઆરતી યોજાય છે. હજારો ભક્તો હાથમાં દીવડા લઈને માતાજીની આરતી કરે છે. બુધવારે અંદાજે 15,000 ભાવિકોએ એક સાથે માતાજીની આરતી કરી હતી. મશાલધારીઓએ ગણતરીની મિનિટોમાં જ 15,000 જેટલા દીવડા ઝગમગાવી દીધા હતા. ત્યારબાદ આરતી શરૂ થઈ હતી અને આજુબાજુમાં તમામ બિલ્ડિંગમાં પણ શ્રદ્ધાળુઓ દીવડા લઈને માતાજીને વધાવતા માહોલ દિવ્ય બન્યો હતો. ઉમિયા માતાજીની હજારો દીવડાની પરંપરાગત આરતી ઉતાર્યા બાદ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં આવેલા માઈ ભક્તોએ ગરબે ઘૂમવાનો લહાવો લીધો હતો. ઉમિયા માતાના દરબારમાં પરંપરાગત રીતે લેવાતા રાસ ગરબામાં બહેનોનો બેડા રાસ ભારે આકર્ષણ જમાવે છે. આ રાસમાં બહેનો એક પર એક એમ 7 બેડા મૂકીને ગરબે ઘૂમતી જોવા મળે છે. સુરતમાં છેલ્લા 2 દાયકાથી ઉમિયા ધામમાં થતી મહાઆરતીનું મહત્વ વર્ષ દર વર્ષ વધતું જાય છે. શ્રદ્ધાળુઓએ પોતાના હાથમાં અંદાજે 15,000થી પણ વધુ દીવડા સાથે મહાઆરતીમાં લોકો ભાગ લે છે. જો કે જ્યારે આ મહાઆરતીની શરૂઆત થાય ત્યારથી જ તમામ લાઇટ્સ બંધ કરી દેવામાં આવે છે અને માત્ર દીવડાના પ્રકાશમાં જ આરતી કરવામાં આવે છે. બધા દીવડાઓને એક સાથે પ્રગટાવી શકાય એ માટે પટાંગણમાં થોડા થોડા અંતરે સળગતી મશાલ લઈને સ્વયંસેવકો ઊભા હોય છે. 15,000થી પણ વધુ લોકો હોવા છતાં આ શ્રદ્ધાના ધામમાં કોઈ અવ્યવસ્થા સર્જાતી નથી. ઉમિયા ધામમાં એક સાથે અંદાજે 15,000થી પણ વધુ દીવડાઓ મિનિટોની અંદર સળગી જાય છે. આરતી થયા બાદ તમામ દીવડાઓની વ્યવસ્થા બાલ્કનીમાં મોટા વાસણો મૂકવામાં આવે છે અને સમિતિના સભ્યો ભક્તોના હાથમાં દીવડા લઈને તે વાસણમાં મૂકે છે અને પછીની 10 મિનિટ પછી માતાજીના ગરબા શરૂ થાય છે. છેલ્લા કેટલાક વર્ષોથી શેરી ગરબાનું સ્થાન પાટી પ્લોટે લીધું છે, તેમ છતાં પણ ઉમિયા ધામમાં મહિલાઓએ પરંપરાને જાળવી રાખી છે. 2 ગરબા રાખીને લોકો ઘૂમતા હોય છે અને ઉમિયા ધામમાં મહિલાઓ ભક્તિભાવ સાથે માતાજીના ગરબાના તાલે મન ભરીને ઝૂમે છે. મોટી સંખ્યામાં તાંબાના ગરબા લઈને ઘૂમતી મહિલાઓનું દ્રશ્ય વાતાવરણને ભક્તિમય બનાવે છે. પાટીદારોએ સુરતના આંગણે મંદિર બનાવવાનો નિર્ધાર કર્યો અને વર્ષ 1991માં સુરતમાં ઉમિયા માતાના મંદિર માટે કામગીરીનો પ્રારંભ થયો હતો. રાજસ્થાનના બંસી હાડપુરાના પથ્થરમાં માઉન્ટ આબુ પાસેના પિંદવાડા ખાતે કોતરણને કામ કરાવીને આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. વર્ષ 1999-2000માં ઉમિયા ધામની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. ત્યારથી જ આ ધામનો એક હેતુ ભક્તિને સાથે સેવાનો પણ રહ્યો હતો. ઉમિયા ધામ પરિવાર ટ્રસ્ટ દ્વારા ભૂકંપ કે રેલ વખતે રાહત છાવણીઓ ચલાવવામાં આવે છે. ઉપરાંત અસરગ્રસ્તોને ફૂડ પેકેટ કે વસ્ત્રો સહિતની ચીજ વસ્તુઓ આપવામાં આવે છે. ઉપરાંત વ્યસન મુક્તિ માટેના કેમ્પ, રક્તદાન શિબિરોનું પણ આયોજન કરવામાં આવે છે. બ્યુરો રિપોર્ટ, એલકે સ્ટાર ન્યૂઝ, સુરત.